તો જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજકારણ પણ ગમાઈ રહ્યું છે પાટીદાર કોળી ચૌધરી બાદ હવે ક્ષત્રિય સમાજ સક્રિય થયો છે ક્ષત્રિય સમાજે એકથી પંદર મે દરમિયાન એકતા યાત્રા યોજવાની જાહેરાત કરી છે રવિવારે ખોડલધામમાં પાટીદારોની બેઠક મળી હતી તો રાજકોટમાં કોળી સમાજનું સંમેલન યોજાયું હતું આ તરફ મહેસાણામાં પણ ચૌધરી સમાજના અલગ અલગ બે સંમેલનો યોજાયા હતા ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભારે ગરમાવો ગુજરાત આમ આદમી પાર્ટી સંગઠનમાં ફેરફાર ગુલાબસિંહ યાદવ ગુજરાત ચૂંટણી પ્રચારના ઇન્ચાર્જ બનાવાયા છે ડોક્ટર સંદીપ પાઠક ગુજરાત આપ પ્રભારી બનાવાયા છે અને અત્યાર સુધીમાં ગુલાબસિંહ યાદવ હતા પ્રદેશ પ્રભારી સંદીપ પાઠક પંજાબ આપમાં રણનીતિકાર હતા સંદીપ પાઠક પંજાબથી આપના રાજ્યસભાના ઉમેદવાર પણ છે તો ચૂંટણીને લઈને આ ફેરબદલ કરવામાં આવ્યા છે સંદીપ પાઠક પંજાબથી આપના રાજ્યસભાના ઉમેદવાર જેમને ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી છે રણનીતિકાર સંદીપ પાઠક પંજાબથી રાજ્યસભાના ઉમેદવાર અને બીજી તરફ જોઈએ તો ગુલાબસિંહને પણ મહત્વની જવાબદારી સોંપાઈ છે બનાસકાંઠાની વાત કરીએ તો થરાદમાં ગેનીબેનના સમર્થનમાં ઠાકોર યુવાનો મેદાનમાં ઉતર્યા છે ઠાકોર સમાજના યુવાનો ગેનીબેનના સમર્થન રેલીમાં ગેનીબહેનના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રેલીમાં કોઈ રાજકીય પક્ષના આગેવાન હાજર ન રહેવાનું પણ સૂચન છે તો પાટણ હારીજમાં પોલીસની બે જગ્યાએ બુટલેગરો સામે કાર્યવાહી છે હારીજ શહેરના નરસિંહ ઠાકોરના મકાનમાં રેડ કરી હતી તો ચાર લાખ ચૌદ હજારની કિંમતનો દારૂ બે કાર્ડ જપ્ત કુલ ચૌદ લાખ ઓગણચાળીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે